અને હવે વાત કરીશું શિક્ષકોની। तो जे नवो नियम बनावायो अने सूरतना शिक्षकों ने कॉन्स्टेबलनी जेम कोरोना चेकपोस्ट उपर दंडो अने थर्मल गन लईने उभा रहेवू पड्यू छे त्यारे शिक्षकों रस्ता पर आव्या छे। परीक्षामां जेम कोर्स बहारनो प्रश्न पूछाय तो विद्यार्थी मूंजाय तेम शिक्षण सिवायनी एक नवी कामगीरी शिक्षकों ने सौंपता मामलो गरमाई रह्यो छे। तीड बगाड़वा, लग्न प्रसंगोमां भोजननो बगाड थतो अटकाववो, घरे घरे जई पुस्तकों अने प्रश्नपत्रों पहोंचाडवा સહિતની જો અલગ અલગ કામો કરી ચૂક્યા છે આ શિક્ષકો, ત્યારે આવા આપણા અસાધારણ શિક્ષકો ખાસ તેમના માટે હવે કેવી મુસીબત આવી છે જોઈશું આ અહેવાલમાં। કોરોના કાળમાં સુરત જિલ્લાના શિક્ષકોને ચેકપોસ્ટ પર ફરજ બજાવવાનો આદેશ કરાયો છે। શિક્ષકોને સવારે 8 થી 2, બપોરે 2 થી 8 અને સાંજે 8 થી સવારે 8 એમ 3 પાળીમાં ફરજ બજાવવા સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ પરિપત્ર જાહેર કરતા વિવાદ થયો છે। અત્યાર સુધી શિક્ષકોએ બાળકોના હિત માટે દરેક પ્રકારની કામગીરી તૈયારી બતાવી છે, પરંતુ આ જે ચેકપોસ્ટ પરની કામગીરી છે એ ખરેખર યોગ્ય નથી। તાલુકાના 18 અને માંગરોળ તાલુકાના 24 શિક્ષકો માટે અપાયેલા આદેશ બાદ શિક્ષકોમાં રોષ છે। કોંગ્રેસે પણ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પરિપત્રને અન્યાયી ગણાવ્યો છે। કોરોના કાળમાં શિક્ષકોને શિક્ષણ કાર્ય ઉપરાંત ચેકપોસ્ટ પર ફરજ બજાવવાની, કોરોના વાયરસનો સર્વે કરવાનો, હોસ્પિટલમાં જઈ કાઉન્સેલિંગ કરવાનું અને પરીક્ષાના પ્રશ્નપત્રો તથા પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓના ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી પણ સોંપાઈ ચૂકી છે। પરંતુ જે જે શિક્ષકોને આજે 3 પાળીમાં ચેકપોસ્ટ ઉપર કામગીરી કરવાની ડ્યુટી આપી છે એનાથી શિક્ષક સમાજમાં ખૂબ જ નારાજગી ઉભી થઈ છે। અમે આ પરિપત્રનો વિરોધ કરીએ છીએ। આનાથી મોટી કઈ કમનસીબી હોય કે જે વર્ગખંડમાં જે શિક્ષકોએ ભણાવવાનું છે, જેને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે, તે શિક્ષકો પાછળ આવી રીતે ચેકપોસ્ટો ઉપર એની જવાબદારી સોંપી, મને એમ લાગે છે સરકાર એની બુદ્ધિનું દેવાળું ફૂંકી રહી છે। આ પહેલા પણ શિક્ષકોને અલગ અલગ કામગીરી અપાઈ ચૂકી છે જેમાં પણ વિવાદોનો વંટોળ થઈ ચૂક્યો છે। ચૂંટણી પ્રક્રિયામાં શિક્ષકોને મતદાર યાદી ચકાસણી અને ઈવીએમ નિદર્શનની કામગીરી સોંપવામાં આવે છે। રાશન કાર્ડમાં કોઈ સુધારો કરવાનો હોય કે નવું બનાવવાનું હોય, વસ્તી ગણતરી અને આર્થિક મોજણી કે ગરીબ કલ્યાણ મેળાની કામગીરી હોય, ખેલ મહાકુંભમાં બાળકોને લઈ જવાની જવાબદારી પણ શિક્ષકોને સોંપાય છે। આ ઉપરાંત સામાજિક પ્રસંગોમાં ખાદ્ય પદાર્થોનો બગાડ ન થાય તે જોવાની જવાબદારી પણ સોંપાઈ હતી। તો બનાસકાંઠામાં તીડ ત્રાટક્યા ત્યારે તીડ ભગાવવાની કામગીરી તથા યોગ કાર્યક્રમ અને સફાઈ અંગેની કામગીરી પણ શિક્ષકોને સોંપાઈ ચૂકી છે। શિક્ષકોને શિક્ષણ સિવાયની સોંપાતી આટ આટલી જવાબદારીઓ વચ્ચે શિક્ષકો બાળકોને શિક્ષણ કેવી રીતે આપશે તે પણ એક સવાલ છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમદાવાદ। પોરબંદર પાલિકામાં રોજમદાર કર્મચારીઓની ભરતી મામલે વિવાદ થયો છે। પોરબંદર નગરપાલિકામાં વર્ષ 2017-18 દરમિયાન 321 રોજમદાર કર્મચારીની ભરતીને લઈને પોરબંદર જિલ્લા કોંગ્રેસના અગ્રણી રામદેવ મોડવાડિયાએ રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટના આધારે ગંભીર આક્ષેપો કર્યા છે। તેઓએ કહ્યું કે પાલિકાના મહેકમથી 321 જેટલા વધુ ફિક્સ કર્મચારીઓની ભરતી કરવામાં આવી, કર્મચારીઓને પગાર પેટે 1 વર્ષના 1.34 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ પાલિકાના મહેકમનું લઘુત્તમ માળખું તેમજ માપદંડ નક્કી કરવામાં આવેલ છે, જેમાં વધારાની જગ્યાની ભરતી કરવા માટે પાલિકા નિયામકની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે। કૌભાંડ કરવાના આશયથી 321 જેટલા કર્મચારીઓની ભરતી કરતા પહેલા અધિકારીઓ અને પદાધિકારીઓએ નગરપાલિકા નિયામકની મંજૂરી લીધી નથી અને કર્મચારીઓની ભરતી કરી, જેના કારણે પાલિકાની તિજોરીને 1.34 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે। અમુક કર્મચારીઓ રાજકીય પક્ષના સભ્યો, ઠેકેદાર તથા પોલીસ ચોપડે ચડ્યા હોય તેવા કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર રોજમદારની ભરતીને નાણાકીય ઉચાપત ગણી ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ નેતાએ કરી છે। સમાચારોમાં અત્યારે બસ આટલું, આગામી બુલેટિન જોશું મારા સહયોગી ઝીલન સાથે।